જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો ત્રણ અગિયાર કોમર્સની અંદર વિષય વાણિજ્ય વ્યવસ્થા અને તેનું સંચાલન જેમની અંદર ગયા ઇલેક્શનની અંદર આપણે ચેપ્ટર નંબર બેમાં ધંધાકીય સેવાઓ એક કે જેમની અંદર વીમા સેવા તો વીમાના વીમા સિદ્ધાંત વીમા અંગેના સિદ્ધાંતો કે કુલ ચાર સિદ્ધાંતો છે સંપૂર્ણ ભરોસાનો નુકસાન વળતરનો વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત ને હક બદલાનો આ ચાર સિદ્ધાંતો સમજીએ અને આપણે આગળ વધતા હવે આજે આપણે વીમાના પડકાર વિશે સમજવાનું છે કે એની અંદર છેલ્લો સિદ્ધાંત ફરી વખત રિપીટ કરી દો કે હક બદલાનો કે આપણે હક છે એનો બદલી કરી દેવાની માનો કે તમે કોઈ મકાન વેસો છો એ મકાનમાં તમારો હક છે પણ તમે વેચાણ કર્યા પછી એ હક કોનો રહે પૈસા ગણી લીધા નાણાં મેળવી લીધા પછી એ ખરીદનારનો હક રહે એવી રીતે જ્યારે વીમા યોગ્ય વસ્તુનો વીમો લેવામાં આવે અને તે નાશ પામે વીમા કંપની તેનું વળતર સૂકવે ત્યારે નાશ પામેલી વસ્તુનો માલિકી હક વીમા કંપનીનો બને છે તેના ઉપર મૂળ માલિકીનો હક રહેતો નથી આ બાબત જે છે એ જિંદગીના વીમાને લાગુ પડતી નથી કારણ કે જિંદગીના વીમામાં આવું કોઈ થઈ શક્ય નથી હવે આપણે વીમાના પડકાર પહેલાંના જે આધુનિક સમય અત્યારે આધુનિક સમયમાં અને પહેલાંના પ્રાચીન સમયમાં કે પહેલાના યુગમાં વીમાનો જે છે એ લિમિટ પ્રકારમાં હતો અમુક પ્રકારના જ વીમાઓ ઉતરવામાં આવતા અમુક નિયમો સાથે પરંતુ આધુનિક સમયમાં અત્યારે વીમાના અનેક પ્રકારો કે તમામ પ્રકારનો વીમો તમે લઈ શકો જેમ કે જિંદગીનો વીમો જે છે જીવનના વીમા એના બે પ્રકાર છે કે જીવન વીમાના પ્રકાર બે જીવનનો વીમો અને સામાન્ય વીમો હવે જીવન વીમાની અંદર પાછા પેટા પ્રકાર બે કે જિંદગીનો વીમો અને હયાતીનો વીમો કે માણસની જિંદગી પૂર્ણ થાય ત્યારે મળે અને એક હયાત કે એના પ્રીમિયમનો જે સમય છે એ પૂર્ણ થયા બાદ જ્યારે સામાન્ય વીમાના ત્રણ પ્રકાર છે માલ હેરફેરનો વીમો કે માલ હેરફેર દરમિયાન નુકસાન કંઈ પણ નુકસાન થાય તો કેવા કેવા પ્રકારનું હેરફેર કયા કયા માધ્યમો દ્વારા કયા સ્વરૂપે આગનો વીમો તો આગના કોઈ પેટા પ્રકાર નથી અને અન્ય વીમો તો એમાં કેવા કેવા પ્રકારો છે એના પેટા પ્રકારો વિશે આપણે વિગતે સમજવાનું છે જેમાં આજે આપણે સામાન્ય વીમાના જે પ્રકારો છે એમાં પહેલું છે માલ હેરફેરનો વીમો એમાં દરિયાઈ વીમો હવાઈ વીમો અને માર્ગ અક્ષમાતનો વીમો આ જે છે ત્રણ ત્રણ પ્રકાર આપણે જોઈશું હવે આગના વીમાના કોઈ પ્રકાર નથી અન્ય વીમામાં નુકસાન નફા નુકસાનનો સ્વાસ્થ્ય લૂંટફાટ તમારી વસ્તુ છે અને કોઈ લૂંટફાટ ઢોરઢાંકર ઢોરઢાંકરનો પશુઓનો વીમો સમૂહમાં વીમો રમતગમતનો વીમો વાહન વીમો શાકનો વીમો ત્રાહિત પક્ષનો વીમો છેતરપિંડી સામેનો વીમો અકસ્માત વીમો અકસ્માતે કાંઈ નુકસાન થાય કુદરતી આપત્તિનો અને કામદાર વળતરનો વીમો આ એટલા પ્રકાર છે હવે એ જે બધા પ્રકારો છે એ આપણે વિગતવાર સમજીએ તો સૌ પ્રથમ જીવન વીમો એનું ખાસ ધ્યાન રાખજો મિત્રો કે જીવન વીમો એમની અંદર જિંદગીનો વીમો એના બે પ્રકાર છે જિંદગીનો જીવન વીમો છે એમાં જિંદગીનો વીમો અને હયાતીનો વીમો હવે આ જે પ્રકાર છે એ બંને પ્રકાર વિશે પણ પહેલાં આપણે જિંદગીના વીમાને સમજીએ જે વ્યક્તિનો વીમો લીધો હોય તે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેના વારસદાનને વીમા કંપની નક્કી કરેલી રકમ ચૂકવવાનું વચન આપે તેવા કારણને જિંદગીનો વીમો કહેવામાં આવે છે વીમો ઉતરાયણનાર વ્યક્તિ નક્કી કરેલા પ્રીમિયમ નક્કી કરેલા સમયાંતરે આજીવન ભરે છે અને આના જે પ્રીમિયમ છે એના હપ્તા છે આપણે કહીએ ને પ્રીમિયમ ભરવાનું છે પ્રીમિયમથી તમે લોકો માહિતગાર છો હવે જિંદગી અમૂલ્ય છે તેથી તેની કિંમત નક્કી કરી શકાતી નથી હવે તમને ખબર છે કે આપણે વાહન હોય તો પાંચ લાખ દસ લાખ રૂપિયા પણ કોઈ તમારા હાથની પગની કે આંખની કિંમત તમે નક્કી કરી શકો ના કરી શકાય વીમો ઉતરાવનાર પોતાની જિંદગીનું જે મૂલ્ય આંકે અને તે પોતાને પ્રીમિયમ ચૂકવવાની ક્ષમતા આધારે વીમાની રકમ નક્કી કરે છે કે ભાઈ હું એટલું પ્રીમિયમ ભરી તો આના પ્રમાણમાં એટલું વહેતર મળશે અહીં નુકસાન વળતરનો સિદ્ધાંત અમલમાં મૂકાતો નથી વ્યક્તિનું મૃત્યુ સમયે જો કારણ શંકાસ્પદ ના હોય તો વીમા કંપની પોલિસી પૂરી પોલિસીની પૂરી રકમ ચૂકવવા બંધાલે ઘણી વખત શંકાસ્પદ હોય એની અંદર ઉલ્લેખ કરેલો હોય એને કરતાં અલગ કારણ હોય ઘણી વખત તમારી પાસે લાઇસન્સ વીમો હોય અને તમારી ગાડી ભટકાય તો તમને મળવાપાત્ર રકમ છે બરાબર એવી રીતે કે વ્યક્તિ મૃત્યુ સમયે જો કારણ શંકાસ્પદ ના હોય તો એનો વીમા કંપની છે એ પોલિસીની રકમ પૂરી રકમ ચૂકવવા બંધાણેલી છે હવે હયાતીનો વીમો કે વ્યક્તિએ નક્કી કરેલી વીમા મુદત પૂરી થાય ત્યારે તે વ્યક્તિને અથવા નક્કી કરેલી મુદત પૂરી થાય તે પહેલાં જો વ્યક્તિનું મૃત્યુ થાય તો તેના વારસદારને નક્કી કરેલી રકમ કમની ચૂકવવાનું વચન આપે તેવી વીમા કંપનીને કરાર અને હયાતી વીમો કહેવામાં આવે છે જો એ રકમ સુકવાય કેટલા સમય સુધી મને પંદર વર્ષની પોલિસી લીધી તમે કે વીસ વર્ષ સુધી તમારે ભરવાની વીસ વર્ષ પહેલાં જો મૃત્યુ થાય તો તમારા વારસદારને અથવા વીસ વર્ષ પૂરા થઈ જાય તે તમારા પોલિસીના જે હપ્તા નક્કી કરેલા છે કે શું પ્રીમિયમ ચૂકવવાનું છે નક્કી કરેલી રકમ એ વીમા કંપની સુકવવી આપે છે આ વચનમાં બદલામાં આવેસ તરીકે વીમો ઉતરાયણ વ્યક્તિ નક્કી કરેલી પ્રીમની રકમ નક્કી કરેલા સમયાંતરે નક્કી કરેલા વીમા મુદત સુધી ભરવું પડે કે નક્કી કર્યું પાંચ વર્ષ સુધી જ ખાલી ભરવાનું છે તે પાંચ વર્ષ સુધી એ ભરી ભરવું પડે પંદર વર્ષનું નક્કી કર્યું તો પંદર વર્ષ સુધીનું પ્રીમિયમ હવે આપણે સામાન્ય વીમા તરફ જઈશું કે સામાન્ય વીમો છે એમની અંદર ત્રણ પ્રકાર છે માલની હેરફેરનો વીમો આપણે આગળ જોયું ને આગનો વીમો ને અન્ય વીમો એમાં માલની હેરફેરનો વીમો કે માલને એક સ્થળેથી કોઈ વસ્તુ છે તમારે અહીંયા અમદાવાદથી લઈને સુરત સુધી લાવવી અથવા સુરતથી લઈ અને ભરૂચ લઈ જવી છે અથવા તો થી કોઈ વસ્તુ તમે ઉદાહરણ લઈ લઈએ તો મહવાની અંદરથી કોઈ વસ્તુની નિકાસ થાય છે કે ડુંગળીની નિકાસ થાય છે તે દૂરના સ્થળે લઈ જવી તો માલને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જતાં તેને સંપૂર્ણ કે આંશિક નુકસાન થવાનું જોખમ હોય છે આ અંગેના વીમા દરમિયાન અંગેના વીમા એટલે કે દરિયાઈ વીમો હવાઈ વીમો ને માર્ગ વીમો અથવા રેલવે રસ્તા વીમા તરીકે ઓળખવામાં આવે છે હવે પહેલું છે દરિયાઈ વીમો કે દરિયાઈ માર્ગે માલ મોકલવાનું ઘણું સસ્તું છે આજથી વર્ષો પહેલાં આજે બધી બાબત છે એ દરિયાઈ માર્ગે જ બધો માલ સામાનની લેણદેણ થતી દરિયાઈ માર્ગે માલ મોકલવું ઘણું સસ્તું છે પરંતુ વિલંબકારી અને જોખમી પણ છે અને આ વિલંબકારી અને જોખમી પણ છે કારણ કે એને સામે ઘણા બધા જોખમ ઊભા થાય છે અઢારમી સદી પહેલાં મોટાભાગનો આંતરરાષ્ટ્રીય વેપાર દરિયાઈ માર્ગે થતો હતો અઢારમી સદી પહેલાં જે હતો સત્તરમી સદીમાં સોળમી સદીમાં ત્યારે આ દરિયાઈ કારણ કે બોર્ડ દ્વારા અહીંથી બંદરો ખાસ કરીને બંદરો દ્વારા આથી વિમાન આ પ્રકાર સૌથી જૂનો ખાસ ધ્યાન રાખજો અને આપી છે એક વાક્યમાં અને વિકલ્પમાં પૂછાય લોડ ઓફ લંડન નામની સંસ્થાએ દરિયાઈ વિમાનની શરૂઆત કરી હતી મોસ્ટ આઈએમપી ટોપિક મિત્રો કે લોઈડ ઓફ લંડન નામની સંસ્થાએ દરિયાઈ વિમાનની શરૂઆત કરેલી આ સંસ્થાએ ત્રણસો પચીસ વર્ષથી પણ વધારે સમયે પોતાની વિશ્વસનીયતા જાળવી રાખી છે જો જૂનામાં જૂની આપણે જેમ અત્યારે એલઆઈસી છે ને એમ આ જે સંસ્થા છે એ પોતાની શાખ છે એ ત્રણસો પચીસ વર્ષથી પણ જૂની છે હવે હવાઈ વીમો કે જેમની અંદર વીમા સેવા દ્વારા આ વીમાની શરૂઆત કે ઓગણીસમી સદીના ઉત્તરથી હવાઈ માર્ગે માલ મોકલવાનું શરૂ થતાં હવાઈ વીમાની શરૂઆત થઈ હવાઈ હવાઈ વાહન વ્યવહાર ખૂબ જ ઝડપી પરંતુ ખર્ચાળ અને જોખમી છે આ ધ્યાન રાખજો મિત્રો અહીંયા કે કયો વ્યવહાર છે એ જોખમી અને ખર્ચાળ છે કે ઝડપી અને ખર્ચાળ છે આથી હવાઈ વાહન હવાઈ વાહન વ્યવહાર મારફતે કિંમતી અને ઓછા વજનમાં હલકી માલની હલકા માલની હેરફેર થાય છે આ ધ્યાન રાખજો મિત્રો આ વસ્તુ તમારા વિકલ્પમાં અને એક વારમાં વાક્યમાં પૂછાય છે દરિયાઈ અને માર્ગ વીમાની સરખામણીમાં હવાઈ વીમાની પ્રીમિયમના દર ઊંચા હોય છે તમે તમને ખબર છે દરિયાઈ અમુક જોખમ ઓછું છે એના પ્રીમિયમના દર ઓછા જ્યારે હવાઈ કે દરિયાઈ વીમો છે એ ખૂબ જ જોખમી છે તો એના પ્રીમિયમ એ ખૂબ જ ઓછા હોય છે હવે ત્રીજો પ્રકાર છે માર્ગ વીમો અથવા રેલવે રસ્તા વીમો કે માર્ગ વાહન વ્યારમાં જમીન માર્ગ અને રેલવે માર્ગનો સમાવેશ થાય છે જમીન તથા રેલવે માર્ગે માલની હેરફેરના જોખમમાં ખાસ કરીને ચોરી લૂંટપાટ માલની હેરફેરનું નુકસાન વગેરે જે હોય છે આ જોખમની સામે રક્ષણ મેળવવા માર્ગ વીમો લેવો જરૂરી છે હવે આગનો વીમો કે આ પ્રકારનો જે વીમો છે એ માલને બળી જવાથી કોઈ રસ્તામાં લઈ જવાથી કોઈ એવી રીતે ઉત્પાદન થાય માનો કે કપાસનું ઉત્પાદન હોય તો માલ તેમજ મિલકતને ચોક્કસ રીતે લાગેલી આગને પ્રણમાં પૂર્ણ અથવા અંશત નુકસાન થાય અથવા તો તે નાશ પામે તો નુકસાન આપવાના બદ વસનના બદલામાં પ્રીમિયમનો અવેજ મેળવવામાં કરારને આગ આગનો વીમો કહે છે આગના વીમામાં યોગ્ય હિતનો સિદ્ધાંતને આગ્રહ પૂર્વક અમલ થાય છે વીમો વખતે તેમજ માલની મિલકતને આગથી નુકસાન થાય ત્યારે વીમાદારનું માલ મિલકતમાં અશુકપણે વીમા યોગ્ય હિત હોવું જોઈએ જો એની અંદર એનું હિત હોવું જોઈએ તો જ એ વીમો એને મળવા પાત્ર છે ત્યારબાદ અન્ય વીમો છેલ્લો પ્રકાર આપણો અન્ય ત્રીજો પ્રકાર કે વીમા વ્યવસાયમાં વૈવિધ્ય આવવાના કારણે વીમાના અનેક પ્રકારના અસ્તિત્વ આવ્યા છે ગાયકને તેના ગળામાંથી સુર માટેનો વિશિષ્ટ વીમો તમને અગાઉ ઉદાહરણ આપ્યો હતો વાહનોના વપરાશથી અન્યને થતા નુકસાનનો વળતરનો વીમો આપતા ત્રાહિત પક્ષ સ્થળ વીમો આપણે કહીએ ને વીમો વીમો કરાર કામદાર વળતરનો વીમો શ્રમિક માટેનો વીમો વિદ્યાર્થી સમૂહને તથા સામાન્ય અને સામાજિક નુકસાન વળતરનો વીમા દાક્તરી સેવા ગ્રુપ સેવા સુશ્રુપતા કરાવવા માટેના વીમો ધંધો બંધ રહેવાથી નફામાં થતા નુકસાન માટેનો વીમો કર્મચારીઓ દ્વારા થતી માટેનો માલિકોને થતા નુકસાન વીમો રમતગમત સ્પર્ધા કુદરતી કે અકુદરતી પરિબળોના કારણે ન યોજી શકાય કે મુલતવી રાખવી પડે તો તેથી થતા નુકસાન અંગેનો વીમો અને વગેરે અનેક પ્રકારના વીમાના અસ્તિત્વમાં આવ્યા છે હવે આજે પ્રકાર છે વ્યક્તિ આરોગ્યની જાળવણીને સારવા માટે ખૂબ જ ખર્ચ કરવો પડે છે તો વીમો ઉતરાનાર વ્યક્તિને નક્કી કરેલા શરતો અનુસાર વીમા કંપની પ્રીમિયમના બદલામાં માંદગીનો ખર્ચ ભરપાઈ કરી આપે તેવી વીમા પોલિસીને સ્વાસ્થ્યના વીમા તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો આજે આપણે સ્વાસ્થ્યના વીમા સુધી રાખીશું આગળનો જે પોઈન્ટ છે આપણો કે વીમાનું ખાનગીકરણ એ પોઈન્ટથી આપણે આગળ નેક્સ્ટ લેક્ચરમાં સમજશો અહીંયા સુધીનો ટૉપિક આજે રાખીએ જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો અને વાંચતા રહેજો સમયાંતરે એમાં કંઈ પ્રશ્ન હોય તો તમે રજૂઆત કરજો